हेलो फ्रेंड, डॉक्टर हर्षद रावल ने टूंको परिचय। डॉक्टर हर्षद रावल MD होमियोपैथ डॉक्टर छे। तेओ अमदावाद में छेल्ला 34 वर्षथी होमियोपैथिक निष्णात तबीब छे। तेओ राज्यपालना मातहत तबीब छेल्ला 20 वर्षथी सेवाओ आपे छे, जेमने होमियोपैथिक विषय पर 2500 वधारे आर्टिकल गुजरात समाचार, संदेश तथा टाइम्स ऑफ इंडिया में आवेल छे। તેઓ છેલ્લા 23 વર્ષથી ગુજરાત સમાચારમાં કોરોના કોલમના લેખક તરીકે ખ્યાતનામ છે। ડૉક્ટર હર્ષદ રાવલની અનેક બુકો લખી છે, જેમાં બોરિક મેટેરિયા મેડિકા, એલન્સ્કી નોટ, ઓર્ગેનોન ઓફ મેડિસિન તથા અનેક રોગોની હોમિયોપેથિક સારવાર ઉપરાંત કિડની અને કેન્સર વિષય ઉપર પણ તેઓએ બુક લખી છે। તેઓ અમદાવાદમાં 16 નંબર પહેલો માળ વ્હાઇટ હાઉસ પંચવટી એલિસ બ્રિજ અમદાવાદ ખાતે હોમિયોપેથિક પ્રેક્ટિસ કરે છે। તેમની વેબસાઇટ છે www.homeopathyonline.in। હેલો ફ્રેન્ડ્સ, આજના લેખમાં આપણે જાણીશું બાળકોના કાનના રોગો અને ઉપચારો। બાળકોને શિયાળાની ઠંડીમાં કાન, નાક તથા ચામડીમાં ઇન્ફેક્શન એકાએક થઈ જતું હોય છે। સ્કૂલમાંથી આવી બાળક એકાએક ફરિયાદ કરે છે, મમ્મી મારા કાન દુખે છે, તેવી સામાન્ય ફરિયાદ શિયાળાની ઋતુમાં જોવા મળે છે। કાનમાં થતી પીડા કે દુખાવો કેવો કષ્ટદાયક હોય છે એ તો જેણે અનુભવ કર્યો હોય તે જ જાણે। કાનમાં પાક થયો હોય ત્યારે દર્દીનો જીવ તેમાં જ રહે। રાત્રે ઊંઘ આવે નહીં, ખાવું કે કામ કરવાનું તેને મન થતું નથી, કાનમાંથી રસી નીકળતી હોય, અવાજ ઓછો સંભળાય, કાનમાં થાક પડી જાય હોય તેવું લાગે। આધુનિક ચિકિત્સા પદ્ધતિમાં એન્ટીબાયોટિક દવા સાથે પેઇન કિલર દવાઓ આપે ન મળે તો તેને ઓપરેશન કરવાની સલાહ આપવામાં આવે છે। શિયાળાની કાતિલ ઠંડીમાં આ રોગ વધારે જોવા મળે છે। જૂની શરદીવાળી વ્યક્તિઓને નાકમાંથી જાડું તથા પાતળું પ્રવાહી આવે, માથું દુખે, ગળું બેસી જવું, ગળામાં કાકડા ફૂલી જવા, સૂકી તથા કફવાળી ખાંસી આવવી, છીંકો એકાએક થઈ આવે, વધારે ઇન્ફેક્શન થવાથી બાળકોમાં વારંવાર તાવની પણ ફરિયાદ જોવા મળે છે। આમ જૂની શરદી બાળકોનો માનસિક તથા શારીરિક વિકાસ રૂંધે છે। ઠંડા પવનના કારણે કાનમાં ઇન્ફેક્શન વધી જાય છે, તેથી બાળકોના કાનમાં પડદામાં કાણું પડી જાય છે, જેમાંથી શરૂઆતના તબક્કામાં પાણી જેવું આછું પાતળું પ્રવાહી નીકળી આવે છે, પછી જાડું તથા ગઢ પીળાશ પડતું પ્રવાહી આવે છે। દર્દીને કાનમાં સખત દુખાવાની ફરિયાદ હોય છે, ઘણા કિસ્સાઓમાં રસીમાં વાસ પણ આવતી હોય છે। બાયોકેમિક દવા સિલિસિયા 12x10 ખૂબ જ ઉપયોગી નીવડે છે। કાનમાં રસી આવવી તથા દુખાવાના તબક્કાવાર કારણો આ મુજબ હોય છે। પહેલું છે જૂની શરદી, બીજું છે બાળકોને શરદીનો કોઠો, ત્રીજું છે સાઇનસ, ચોથું છે કાંકડાનો સોજો, પાંચમું છે કાનમાં વાગી ગયા બાદ ઇન્ફેક્શન થવાથી, છઠ્ઠું કારણ છે નાક કાનમાં ગાંઠ થઈ હોય કે તાળવામાં કાણું પડી ગયું હોય, સાતમું છે કાનમાં સ્નાન કરતી વખતે પાણી કે સાબુ ગયા બાદ બરોબર સાફ ન થયું હોય, આઠમું કારણ છે કાનની ચામડીમાં ઇન્ફેક્શન થયેલું હોય, નવમું છે જૂનો કફ, દસમું કારણ છે નાના બાળકોને સ્તનપાન વખતે દૂધ કાનમાં જવાથી ઇન્ફેક્શન થવાની શક્યતા રહેલી છે। બ્લડ પ્રેશર તથા ડાયાબિટીસવાળી વ્યક્તિઓમાં કાનમાં ઇન્ફેક્શન થવાની શક્યતા નોર્મલ માણસ કરતાં વધારે જોવા મળે છે। દાંતમાં પાયોરિયા કે વધારે ઇન્ફેક્શન થવાથી તેનું ક્રોસ ઇન્ફેક્શન કાનના પડદામાં થાય છે, લાંબા સમય બાદ કાનમાં તેનો ચેપ ફેલાય છે। તે જ રીતે નાકમાં થતું નાસૂર પણ કાનમાં રસી થવાનું એક કારણ છે। કાનમાં રોગને લક્ષણો શરૂઆતમાં કાનમાં મેલ થવાનું પ્રમાણ વધી જાય છે, પછી કાનમાં દુખાવા અને લપકારાની શરૂઆત થાય, કાનમાંથી સફેદ પીળું કે લાલાશ પડતું ઘટ પ્રવાહી નીકળે, દુખાવો કાનની સાથે માથા કપાળ અને ડોકમાં પણ પ્રસરે, કાનમાંથી નીકળતા પરુમાં પણ વાસ આવે તેવી સ્થિતિમાં હોમિયોપેથિક સારવારમાં પાયરોજિનમ 200 પાવરની માત્રા લેવાથી રસી આવવાની બંધ થઈ જાય છે, બાળકોનું ઓપરેશન કરવાની જરૂર પણ રહેતી નથી। શસ્ત્રક્રિયા કાનની કરાયા બાદ રસી કાનમાંથી બંધ થતી ન હોય તો ટ્યુબરક્યુલિનમ દવાની 1 mg/hr 10-15 દિવસે એક વાર લેવી, સાથે હોમિયોપેથી દવામાં પલ્સેટીલા 30 પાવરના ડોઝમાં દિવસમાં 3 વાર 2-3 માસ સુધી ચાલુ રાખવાથી દર્દીને કાયમી કાનમાંથી રસી આવતી બંધ થઈ જાય છે। બાળકોને રસી આવવાની અમુક સમયે રસી બંધ થઈ જાય પરંતુ કાનમાં બહેરાશ આવે ત્યારે સલ્ફર, પ્લમ્બમ મેટાલિક્સ તથા સ્ટેફિસ વગેરે ખૂબ જ અમુક ઔષધ પુરવાર થઈ છે। ક્યારેક કાનમાં જાત જાતના અવાજો સંભળાય, જેમ કે ઘંટડી વાગવી, ઝાલર, નગારા, સીડી કે ખંજરી વાગતી હોય તેવા અવાજો આવે,
કાનમાં પડદા વાગતા હોય, ટીક ટીક થતું હોય, ગણગણાટ કે ભમરા બોલતા હોય તેવા જાત જાતના અવાજો બોલતા હોય, જેને ટીનાઇટિસ ઓરિયલ તરીકે ઓળખવામાં આવે છે. આ તકલીફ મોટેભાગે મોટી ઉંમરની વ્યક્તિઓમાં જોવા મળે છે. હોમિયોપેથિક દવાઓમાં સલ્ફર, એપારસલ્ફ, કાલિફોસ, એપિસમેલિફિકા, કાર્બોવીજ, લાઇકોપોડિયમ જેવાનો કાનમાં પડદામાં પડી ગયેલું કારણો કે રસીને ફક્ત દવાથી કાયમી દૂર કરે છે. ફ્રેન્ડ્સ, આ લેખ આપને ગમ્યો હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો તથા આપના વોટ્સઅપ અને ફેસબુક ગ્રુપમાં શેર કરવા વિનંતી. આભાર.